નવસારી જિલ્લામાં આવેલું સિસોદરા પ્રાથમિક શાળામાં 2014 થી 2023 જેટલા બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. આ શાળાને લોક ભાગીદારી દ્વારા 1 કરોડ 20 લાખનો ફાળો પણ મેળવ્યો છે. નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળાના ખાનગી શાળામાંથી 93 જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લીધો. આ શાળામાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રયોગ રૂમ, કોમ્પ્યુટર રૂમ, પ્રાર્થનાખંડ, ટેરેસ ગાર્ડન અને શાળાના ઓરડાઓમાં સુવિચાર અને રંગબેરંગી કલાકૃતિઓ પણ બનાવવામાં આવી છે અને શાળામાં વિદ્યાર્થીઓ માટે બોજાના કક્ષ પણ બનાવવામાં આવ્યા છે. આ શાળામાં ખાનગી શાળામાં મળતી બધી સુવિધાઓ કરવામાં આવી છે. આ શાળાના સંચાલિકા અને સરપંચ દ્વારા લોકોને મળીને શાળાને સુંદર અને બાળકોને ગમે તેવું બનવા માટે લોકો પાસેથી ફાળો મેળવ્યો હતો. અહીંયા એને મેં 5મા ધોરણમાં મૂકેલો હતો ને 1 થી 4 ધોરણ મેં એને ખાનગી સ્કૂલમાં ભણાવ્યો. ત્યાં મને છોકરા નબળો થતો ગયો, એના લીધે છોકરાને મેં અહીંયા મૂક્યો ને ખાનગી સ્કૂલમાં મારે છોકરાને ભણાવતા નહીં હતા. 2 ક્લાસમાં છોકરા 1 ક્લાસમાં કરીને ભણાવતા હતા એટલે છોકરાને કંઈ આવડતું નહોતું, એના લીધે મેં છોકરાને અહીંયા મૂક્યો. અહીંયા આવીને ઘણો બધો ફરક પડ્યો. મારા છોકરાને અહીંયા સારી રીતના ભણતા આવડી ગયું. શિક્ષક આ ટીચર લોકો બધું એને સારી રીતના ભણાવે છે, એની સમજણ પડે તો છોકરો એને લોકોને પૂછે છે તો એ લોકો સારી રીતના સમજાવે છે. ને અહીંયા પ્રિન્સિપાલ પણ સારા છે, અમને સારી રીતના સપોર્ટ પણ કરે છે. હમણાં લોકડાઉનના લીધે છોકરાને સ્કૂલમાં આવી નથી શકતા તો ટીચર લોકો ઘરે આવીને સમજાવી જાય છે અને અમને બી કંઈ બી પૂછીએ અમને સમજ નહીં પડે તો ટીચર લોકો પાસે આવીને સમજાવી જાય છે. વોટ્સઅપમાં એ લોકો બધું વિડીયો મોકલાવે છે, છોકરાઓ સારી રીતે ઘરે લખે છે અને એકમ કસોટીની પરીક્ષા પણ લેવાય છે. અમારા છોકરાને પેલી ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. શાળામાં ભણતા વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જણાવ્યા મુજબ આ શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને સારી રીતે શિક્ષણ અપાય છે, તેથી કરીને 93 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ખાનગી શાળામાં પ્રવેશ લીધો. આ શાળામાં 80% જેટલા ગરીબ બાળકો હોવાથી શાળા દ્વારા ભોજન કક્ષ પણ બનાવી બાળકોને જમાડવામાં આવે છે. અલ્પેશ કશ્યપ, JDSTV, નવસારી. અમે અમારી શાળામાં કંઈક અલગ રીતે વિદ્યાર્થીઓને શીખવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે દરેક એકમના દરેક વિષયોને અમે સ્માર્ટબોર્ડની મદદથી વિદ્યાર્થીઓને શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા કંઈક શીખે અને જ્ઞાન સાથે ગમ્મત રીતે વિદ્યાર્થીઓ શીખે એ રીતે અમારો એક પ્રયાસ હોય છે. અને એટલા માટે જ અમે 20 કમ્પ્યુટર સાથેનો લેબ બનાવ્યો છે અને ધોરણ 1 અને 2 માટે જે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવે એ માટે બોલતી દિવાલનું નિર્માણ કરેલું છે અને સાથે સાથે પ્લેરૂમની પણ અમે વ્યવસ્થા કરેલી છે. વિદ્યાર્થીઓ ઇન્ડોર ગેમની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ થોડીક હળવાશ અનુભવે એ માટે અમે ઇન્ડોર ગેમની વિવિધ પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને કરાવીએ છીએ. સાથે સાથે અમે પાઠને અનુરૂપ જે એકમ હોય છે એકમને અનુરૂપ અમે વિવિધ સ્થળોની મુલાકાતો અમે ગોઠવીએ છીએ. પોલીસ સ્ટેશનની મુલાકાત છે, કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, ન્યાયાલયની મુલાકાત, વિવિધ જેવા સ્થળોની મુલાકાતે અમે વિદ્યાર્થીઓને લઈ જઈએ છીએ. અને કદાચ એટલા માટે જ આ ગામ લોકોને આની ખબર પડી અને જેના કારણે ખાનગી શાળામાંથી 2014 થી અત્યાર સુધીમાં 93 જેટલા સ્ટુડન્ટ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લીધેલું છે. અને આ બધું અમે ત્યારે જ શક્ય કરી શક્યા છીએ કે અમારા ગામ લોકોનો ખૂબ જ સહકાર, અમારી જે બાંધકામ સમિતિ છે એ ખૂબ જ સારી રીતે શાળામાં દેખરેખ રાખે છે. અમારા ગામના જે પ્રથમ નાગરિક જે સરપંચ છે હર્ષદભાઈ દેસાઈ, એમણે અમને ખૂબ જ સપોર્ટ કરેલો છે. અને સાથે સાથે GIDCના જે મેમ્બર્સ છે એમણે પણ અમને અમારી શાળામાં ખૂબ હેલ્પ કરી છે. અમારા NRI મિત્રો જે છે એમણે અમને અમારી શાળામાં ખૂબ હેલ્પ કરી છે. અને આજ દિવસ સુધીમાં અમે 1 કરોડ 20 લાખ જેટલું દાન મેળવી શક્યા છીએ અને જેના થકી અમે અમારી આ શાળાનું નિર્માણ કરી શક્યા છીએ. અને અમારો એવો પ્રયત્ન રહેશે કે જે ખાનગી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ અમારી શાળામાં આવે અને અમારી શાળામાં વિદ્યાર્થીઓનો ઉત્તરોત્તર સંખ્યામાં વધારો થાય એવા અમારા પ્રયત્નો છે. અમારા સ્ટાફના બહેનો પણ ખૂબ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે ઉત્સાહથી શાળામાં આવી શકે અને ખૂબ સારું ભણી શકે એ માટે અમારા શિક્ષક મિત્રો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે.